આજની સભામાં સદગુરુ સંતોએ સ્વામીશ્રીના વિશેષ સ્પર્શી ગયેલ ગુણોને વર્ણવ્યા. જન્મદિનની આ અવિસ્મરણીય સભાને અંતે આશીર્વાદ દેલાવતા સ્વામીશ્રીએ કહ્યું, સયાન સ્વામી મહારાજની જય, અક્ષર પ્રસાદ મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય. ભગવાન શ્રીજી મહારાજ આ લોકની અંદર પધાર્યા અને આપણને એવું અદ્ભુત જે જ્ઞાન આપ્યું છે, એમનો અપાર જે મહિમા છે, એમનું અદ્ભુત જે કાર્ય છે, એમના દિવ્ય ચરિત્રો છે, એ અખંડ આપણે યાદ રાખી એની સ્મૃતિ કરવાની છે અને જાનપણા રૂપે રહીને આપણે દરેક કાર્ય કરવાનું છે. આપણે શું કરવા આવ્યા છે અને શું થાય છે એનું પણ નિરંતર આપણે અનુસંધાન રાખવાનું છે. આપણે આ જગતમાં આવ્યા છે, બીજા મનુષ્યોની માફક નથી, પણ શ્રીજી મહારાજના આશ્રિત છે. શાસ્ત્રી મહારાજ, જોગી મહારાજ, એમને આપણને આ ભગવાનનો મહિમા સમજાયો છે, તો એ આપણે જાણપણું રાખવાનું છે કે આપણે શું કરવા આવ્યા છે, આપણે શું થાય છે બેનો વિચાર આપણે કરવાનો. એટલે કરવાનું રહી જાય, ન કરવાનું થઈ જાય તો આપણો ફેરો નકામો થાય. ફેરો નફાવ્યો ને થયો ફજે, કે આ જગતમાં આપણે આવ્યા તો ફેરો પડ્યા જેવું થાય. કારણ કે જે કરવા માટે આવ્યા છે, ભગવાને જે માટે આપણને આ શરીર આપ્યું છે, એ વાત ભૂલીને આપણે અવરે રસ્તે ચડી જઈએ, ખોટે રસ્તે ચડી જઈએ, અધોગતિને માર્ગે જઈએ તો આપણો ફેરો નકામો પડ્યો. પણ આપણે જે શ્રીજી મહારાજની ભક્તિ છે, શ્રીજી મહારાજના વચન છે એને દ્રઢ પાડીને, ભગવાનનો મહિમા સમજીને નિરંતર ભક્તિ કરીએ તો આપણો ફેરો છે એ સફળ થાય. પણ દુનિયાની અંદર બીજું જોયા કરીએ, બીજું સાંભળ્યા કરીએ, એટલે ન જોવાનું જોયા કરીએ, ન સાંભળવાનું સાંભળ્યા કરીએ, ન કરવાની વાતો પણ કર્યા કરીએ, આવું બધું ઘણું થતું હોય છે. અને એટલા જ માટે શ્રીજી મહારાજે વચનામૃતની અંદર પણ વાત કરી છે કે જોનારો છે એ બીજું બધું બહાર જોયા જ કરે છે, કે રૂપને જુએ, કુરૂપને જુએ, સારું નરસું જોયા કરે, સારી નરસી વાતો સાંભળ્યા કરે. એટલે જોનારો છે આ બધું આમ જોયા જ કરે કે આ છે, આવું છે, એમાં એને વિવેક પણ નથી કે આ જોવા જેવું છે, આ નથી જોવા જેવું, સાંભળવા જેવું નથી સાંભળવા જેવું, પણ એ બીજાનું જોયા જ કરે છે કે આવો છે, આવો છે, તેવો છે, એવું એના અંદરના અવગુણ હોય, દોષો હોય કે બીજી જે કંઈ વસ્તુ હોય, બધું જોયા જ કરે. હવે એ બધી વસ્તુ આપણામાં પણ છે. ત્યારે તેમાં મહારાજ કહે છે કે જોનારો પોતાને જોતો નથી કે હું કેવો છું. એટલે સ્વામી મહારાજ કહ્યું એ પ્રમાણે જોનારો છે એ બીજું બધું બાલ જોયા કરે છે. એને માટે મહારાજે ઉપમા આપી કે માણસ ઘેલામાં ઘેલો. એને કેવો કહ્યો, ઘેલામાં એટલે ગાંડામાં ગાંડો માણસ, કે ગાંડા માણસને જેમ ખબર જ નથી કે હું માણસ છું, મારે કેમ બોલવું જોઈએ, કેમ બેસવું જોઈએ. પણ ગાંડો માણસ ઘડી કંઈ ઉઠીને બેસે, ઘડી કંઈ બેસે, ઘડી કંઈ બોલે, ઘડી કામ કરે. આપણે જોઈએ છીએ ગાંડો માણસ એટલે ગાંડા જેવું જ કર્યા કરે. એટલે એને એ ઉપમા આપી કે આપણને આવી વસ્તુની ખબર જ નથી કે બીજું જોયા જ કરીએ, કે આપણે જે કરવાયા છીએ કરતા નથી, બીજું જ કર્યા કરીએ છીએ. એટલે મહારાજ કહ્યું કે ગેલામાં ગેલો. બીજી વાત કરી કે એને બીજી ઉપમા આપે છે કે નીચમાં નીચ, જે માણસ નીચ માણસ હોય, જેવું કાર્ય કરે, અલકટ માણસ જેને કહીએ છીએ, ન કરવાનું કાર્ય કરે,
ત્યારે એને આપણે કહીએ છીએ આ માણસ બહુ નીચ છે, કે જે કાર્ય આપણે કરવાનું નથી એવું હલકામાં હલકું કાર્ય કરે છે, તો એને મહારાજ કહ્યું કે આ નીચ માણસ છે. ત્રીજી વાત કરીએ કે મૂર્ખમાં મૂર્ખ, કે મૂર્ખ માણસ એમાં પાછો મૂર્ખ, મૂર્ખ શિરોમણી, મૂર્ખનો રાજા. આપણે રાજા શબ્દ સારો છે, શિરોમણી શબ્દ સારો છે, પણ કેવો કે મૂર્ખોનો રાજા એટલે કેટલો બધો ખરાબ કહેવાય એમ. એટલે એ પણ ઉપમા મહારાજ આપી કે મૂર્ખમાં મૂર્ખ માણસ છે. આવી ઉપમા આપી છે ચોથી ઉપમા. આ રીતે માતાજીએ વાત કરી છે, ગેલામાં ગેલો, નીચમાં નીચ, મૂર્ખમાં મૂર્ખ, અજ્ઞાનીમાં અજ્ઞાની. આ ચાર વાત કરી છે. આપણે અજ્ઞાની ઠર્યા, મૂર્ખ ઠર્યા, ગેલા ઠર્યા, નીચ ઠરી ગયા. જો આપણે આપણે જે કરવાનું છે નથી કરતા, બીજાનું જોયા કરીએ છીએ, બહાર દ્રષ્ટિ રાખ્યા કરીએ છીએ, તો આ ચાર ઉપમા આપણને મળે. માટે મહારાજ કહે છે આપણે શું કરવા આવ્યા છીએ અને શું થાય છે એનો વિચાર કરવો, કે આપણે બધું બહારનું કંઈ જોવા કરવા આવ્યા નથી, અંતરદૃષ્ટિ આપણે કરવાની છે કે હું કોણ છું, હું આત્મા છું, હું અક્ષર છું, બ્રહ્મ છું, શુદ્ધ સ્વરૂપ ભગવાનનો દાસ સેવક હું છું. તો મારે નિરંતર ભગવાન સ્વામી દ્રષ્ટિ રાખવી જોઈએ, ભગવાનની કથા વાર્તા સાંભળવી જોઈએ, ભગવાનના દાસ થઈને ભગવાનની સેવા કરવાની વાત છે. તો આ વસ્તુ મહારાજે આપણને કહી છે કે બીજાનું જોયા કરતાં આપણું જુઓ, અને આપણું જોઈશું તો જ આપણે આગળ વધીશું અને ભગવાનની પ્રસન્નતા મેળવી શકશું. બહારનું જોવાથી, બીજાનું જોવાથી એ આપણો કોઈ પ્રોગ્રેસ નથી, આપણી ઉન્નતિ નથી, અને આપણને શાંતિ પણ નથી. પણ જેમ આપણા સમૂહ જોયા કરશું તો આપણા દોષો દેખાશે, સ્વભાવો દેખાશે, આપણા આત્માના સ્વરૂપનું જ્ઞાન થશે, પરમાત્માનો મહિમા સમજાશે, પરમાત્માની આપણા પર દ્રષ્ટિ થશે અને સુખ શાંતિ થશે. એટલે આ વાત જે મહારાજે આપણને કરી છે એ વાતની આપણે અતિશય હંમેશને માટે જાનપણું રાખીને, બધી વસ્તુ મૂકીને, અનેક વિચારો, અનેક આશક્તિઓ બધું મૂકીને, જેમ વધારે વધારે ભગવાનને સંત એમના મહિમા સમજાય, દર્શન થાય, સમાગમ થાય, એ વિચાર આપણે કરવાનો છે અને એ આપણે દ્રષ્ટિ રાખવાની છે. પુનરાવર્તન સ્વામી કહ્યું કે જોવા જેવા ભગવાનને સંત બે વસ્તુ છે. હવે એ વાત પુનરાવર્તન સ્વામીએ લખી છે, એ એમને એમને એમ નથી લખી, બહુ જ બધા શાસ્ત્ર માત્રનો સાર એમાં સમજાયો છે કે આ દુનિયામાં કંઈ જોવા જેવું જ નથી, બધું નાશવંત છે. નાશવંત વસ્તુમાં જોવાનું છે, જેનો વિનાશ છે, જેમાંથી કંઈ શાંતિ નથી, સુખ નથી, એમાં જોવાથી શું ફાયદો છે. આ જગતનું લાગે છે આપણને બહુ સુખ જેવું, બધું સારું રળિયામનું લાગે છે. તો એ રળિયામનું લાગે છે, સુંદર લાગે છે, શેને કરીને લાગે છે, એ પાછા આપણે ઊંડા ઉતર્યા નથી, કે એની અંદર ભગવાનનો વાસ છે, ભગવાન દરેકમાં રહેલા છે, ઝાડ પાન પર્વત દરુણમાં, એટલે આપણને સારું લાગે છે. પણ આપણે જાણીએ છીએ કે આ સારું છે, પણ ભગવાન છે માટે સારું છે. એની અંદર જો ભગવાન ના હોય તો એ સારું નથી. દરેકમાં ભગવાન છે તો એ વસ્તુ સારી લાગે છે. એટલે એ પણ આપણે સમજીએ તો પછી ભગવાન સામું જ જોવાનું મન થાય, ભગવાનના સંત સામું જ જોવાનું થાય, કારણ કે એમને ભગવાનને ધાર્યા છે, ભગવાને એમને અખંડ રાખ્યા છે, માટે પણ ભગવાન એની અંદર માટે જોવાનું છે. એટલે ભગવાનને સંત એ બે વસ્તુ જોવા જેવા છે, બીજું કાંઈ જોવા જેવું નથી. આટલું જો આપણને જ્ઞાન થાય તો સ્વાઈ કે કોઈ ઠેકાણે આપણે મોહ થાય નહીં, કોઈ ઠેકાણે આપણું બંધન થાય નહીં, કે આ વસ્તુ સારી છે તો એમાં સારું મળી ગયું તો બંધન થયું છે. પણ ભગવાન સિવાય કોઈ વસ્તુ સારી નથી, સંત સિવાય કોઈ સારી વસ્તુ નથી. એટલું જો થાય તો તમે લાખો માણસની અંદર રહો, લાખોની સાથે તમે વ્યવહાર કરો તો તમને બંધન નહીં છે. વ્યવહાર છે એટલે વ્યવહાર તો દેહ કરીને થશે જ, એની સાથે બેસવું, ઉઠવું, બોલવું, ચાલવું એવું, પણ ભગવાનને સંતનું જ બંધન, ભગવાનને સંતને વિશે જ આપણને હંમેશને વાતે પ્રીતિ પણ રહેશે, કારણ કે એ જ સારું છે, એ જ જોવા જેવું છે, એમાંથી જ આનંદ છે, એમાંથી જ લાભ છે. આવી જે વસ્તુ છે એ રાખ. એટલે સ્વામી કહે છે આપણે હંમેશા દરરોજ આ જ, કે આપણે શું કરવાયા છે અને શું થાય છે, આપણે સત્સંગી થયા, ત્યાગી થયા, ભક્ત થયા, કે જે કંઈ આપણે થયા, એ દરેક મનુષ્ય પણ આ વિચાર કરવાની વસ્તુ છે કે આપણે પૃથ્વીને શું કરાય છે. વેપાર ધંધો કરીને આપણે આ પ્રમાણે વિષય ભોગ કરીને જીવન પૂરું કરવા નથી આવ્યા, કંઈક ભગવાનનું નામ સ્મરણ કરાય છે. ભક્ત થયા છે, સંત થયા છે, શા માટે થયા છે,
એ પણ નિરંતર વિચાર કે આપણે ભગવાન શ્રીજીમાને રાજી કરવા માટે આવ્યા છે, આપણા ગુરુને રાજી કરવા આવ્યા છે, એમને ગમે એ રીતે કરવા આવ્યા છે, એમને રૂચે એ પ્રમાણે કરવા આપણે આવ્યા છે, તો એમની જે આજ્ઞા, એમને આપેલા જે નિયમો છે એની વિશેષ વિશેષ દ્રઢતા થાય, એમની પ્રસન્નતા થાય, એમના જેવો છે એવો મહિમા સમજીને નિરંતર મહિમાનું ગાન આપણાથી થાય એ કરવાનું છે. ગામ ગબોટમાં કરવા આવ્યા નથી કે લોકોની વાતો કરવા આવ્યા નથી, બજારની વાતો કરવા નથી, વેપારની વાતો કરવા આવ્યા નથી, આપણે એક જ છે, ભગવાનની જ વાત કરવા આવ્યા છે, ભગવાનના મહિમાની વાત કરવા આવ્યા છે, સંતના મહિમાની વાત કરવા આવ્યા છે, એ કરીને જ આપણે જીવન કરવું. સ્વામી કહે છે ભલે આપણે વ્યવહાર સંસારમાં હોય, હરિભક્તો છે એટલે વ્યવહાર છે, પણ સ્વામી કહે છે નાતા ધોતા સર્વક્રિયાની અંદર ભગવાનને સ્મરણ કરવું, ભજન કરવું, નાતી કરીએ સ્વામિનારાયણ સ્મરણ કરીએ, જમતી કરીએ સ્વામિનારાયણ સ્મરણ કરીએ, કામ કરતા સ્વામિનારાયણ કરીએ, ધંધો કરતાં કરતાં પણ મહારાજનું નામ લઈ લે, વચ્ચે ટાઈમ મળે તો બધું કામકાજ કરીએ, ભજન થાય બીજું થાય, એમ દરેક ક્રિયાની અંદર આપણું અનુસંધાન આ નિરંતર રહેવું જોઈએ, તો આપણને અખંડ શાંતિ અખંડ રહે. ભગવાનને મૂકીને જેટલું કંઈ થાય છે એ સ્વામી કહે છે આપણને અજ્ઞાન છે, બસ અજ્ઞાન છે એટલે બીજું થાય છે, જો અજ્ઞાન હોય તો પછી બીજું આપણને બીજો વિચાર આવે નહીં, બીજાની અંદર પ્રીતિ પણ ના થાય, એજ પણ ના થાય, બીજું સાંભળે પણ નહીં અને બીજાની વિશે આસક્તિ પણ થાય નહીં. ત્યારે આ જે વસ્તુ છે એ આપણે જીવનમાં દ્રઢ કરવા માટે આવ્યા છે, અને એ વાત આપણને આ વખતે મહારાજે આપી છે ગુણાતીતાન સ્વામી ભગતજી મહારાજ, શાસ્ત્રીમાં યોગીજી મહારાજે. અને એવું જે અદ્ભુત જે આપણને જ્ઞાન છે, અદ્ભુત જેને વાત કહીએ છીએ એવી જબરદસ્ત વાત છે, એ વાતનું અનુસંધાન હંમેશા આપણે રાખવું, ગમે ત્યાં જયા હોય તો આપણે જાણપણું એટલે ક્યારેય ભૂલાય નહીં કે આપણા નિયમ ધર્મની દ્રઢતા, આપણી ઉપાસનાની દ્રઢતા અને એ રીતે ભગવાનના મહિમાની વાત, એને વિશે આપણે નિરંતર ખ્યાલ રહે, દરેક ક્રિયા કરતાં કરતાં એ આપણા અંદર દ્રઢ કરવા માટે નિરંતર આ વાતો થાય છે, કે એ વાતો સાંભળતા પણ દ્રઢ થઈ જાય, એક દાડે થતી નથી, પણ નિરંતર એનો અભ્યાસ સ્વામી કે રાખીએ તો અભ્યાસ કરતાં કરતાં થાય, ભણતા પંડિતની જે લખતા લઈયો થાય, લખનાર માણસ લખતો લખતો પંડિત લઈયો થઈ જાય, સારામાં સારું લખે, બહુ સરસ લખાણ કરે અને મોટો લેખક બની જાય, અને ભણતા એટલે અભ્યાસ કરતાં કરતાં એકડો પહેલો ઘૂંટાવે, એક એક છોકરાને 10-15 વખત 20 વખત 100 વખત એકડો એકડો કરાવે, એકડો કરતો કરતો પછી બહુ મોટો સારામાં સારો વિદ્વાન થઈ જાય. એટલે કહેવાનું શું છે કે એને વારંવાર યાદ કરવાથી, વારંવાર એનું વાંચન કરવાથી, વારંવાર એનું રિપીટ કરવાથી જ્ઞાન આપણને થાય. કેટલા કે વચનાવતનું જ્ઞાન થતું નથી, વાતોમાંથી જ્ઞાન થતું નથી, એનું રિપીટ થવું જોઈએ, એને કાંઈ વાંચવું જોઈએ. વિદ્યાર્થી પણ જો પોતે વાંચવાનું નથી વાંચતો, એક વખત વાંચી દે ને પછી પરીક્ષા આપવા જાય ને ત્યાં લખવા બે ન લખાય, એને દરરોજ વાંચવું પડે, દરરોજનું લેસન છે, તો પરીક્ષા વખતે વટ લખી નાખે. અત્યારે નથી લખાતું કારણ શું કે આપણે એમાં દ્રષ્ટિ નથી, આપણે ટીવીમાં દ્રષ્ટિ છે, સિનેમામાં દ્રષ્ટિ છે, અરવાફરની દ્રષ્ટિ છે, પેલા એમાં ડિસ્કોમાં જવાની દ્રષ્ટિ, પછી પાસ ક્યાંથી થવાય, એ થવાય જ નહીં, દ્રષ્ટિ બીજે જતી રહી, બીજામાં વૃત્તિ જતી રહી, આપણી જે અભ્યાસની સાધના છે એમાં નથી, એમ આપણે ભગવાનના ભક્ત થયા છે ને બીજે દ્રષ્ટિ આપણી ચાલી જતી હોય, પછી કે ના હું તો ભજનમાં બેહું મને શાંતિ નથી થતી, યાદ નથી રહેતું, વાંચું તો યાદ નથી રહેતું, પણ ના જ રહે, એનું દરરોજ આપણે સવાર સાંજ નિયમ હોય કે ભાઈ આ એક વચનાવત વાંચ્યું છે, એક વાતો વાંચી છે, માળા ફેરવી છે, ભગવાનની પૂજા કરવી છે, નિરંતર થયા કરે, તો એમ કરતાં કરતાં સ્વાય કે પંડિત મોટો થઈ જાય, એવી રીતે આપણને પણ એ વાત યાદ રહી જાય, એની સ્મૃતિ કાયમ રહી જાય, જ્યારે સાંભળતા ત્યારે ઊંઘમાંથી ઉઠાડી પૂછો તો પણ એ વાત દ્રઢ થઈ જાય, એ દ્રઢ થઈ ગઈ હોય પછી કંઈ એને બહુ યાદ કરવું પડતું નથી. જેમ માણસ પહેલો મોટર શીખે છે, ડ્રાઇવિંગ કરવામાં એને બહુ વીક લાગે, અને એ પ્રમાણે કંઈક બ્રેક ઉપર મારો પગ મૂકવાનો હોય તો ક્લચમાં થઈ જાય, ક્લચમાં હોય તો બ્રેકમાં થઈ જાય, પેલું આમ કરવાનું એટલે આમ થઈ જાય, એક્સિડન્ટ થઈ જાય, એવું બધું ઘણું થઈ જાય, પણ જ્યારે માણસ શીખે અને એને બરાબર પાકું થઈ જાય પછી એ બહુ એકદમ શાંતિથી મોટરને ચલાવે અને એને વાંધો આવતો નથી, કારણ એનો કાબુ આવી ગયો, એને પોતાને મનમાં દ્રઢતા થઈ ગઈ કે આજે જ થાય, એટલે એની મેં તો ઓટોમેટિક પગ ચાલે, હાથ પણ એની મેં ચાલે, કારણ કે એને સેજ થઈ ગયું, જેમ આ પ્લેન ઉડાડનારા છે એ છે, વાહન ચલાવનારા છે એ છે, એને સેજ જ થઈ ગયું છે કે બરાબર રીતે ચાલ્યા જ કરે, કારણ એના મગજમાં ફિટ થઈ ગઈ વાત, એટલે પછી ઊંઘમાંથી ઉઠાડી ગયો તો તરત જ કે આને આમ કરવાનું, બસ
તરત જ એનો ખ્યાલ આવી જાય કે શું ચાલે છે. મોટી ફેક્ટરીઓ ચાલે છે અને મોટો એન્જિનિયર હોય એને તરત ખબર પડી જાય કે આની કંઈ અહીંયા મિસ્ટેક થઈ ગઈ છે, કે ભલે બીજે ફરતો હોય તો પણ. એટલે એને એનું ઊંડું ઉડાણનું જ્ઞાન થયું છે. ઉડાણનું જે જ્ઞાન થઈ ગયું એમાં પછી વાંધો ના આવે, તમે ગમે ત્યારે પૂછો તો એનો અહીંયા આગળ મિસ્ટેક છે અને આ કરવાનું છે, એને તરત જ ખ્યાલ આવી જાય. એમ સ્વામી કહે છે, આપણે પણ ગમે એટલી પ્રવૃત્તિ કરીએ, ગમે એટલું કામ કરીએ, પણ આપણી તરત ખ્યાલ આવે કે આપણી અહીંયા આ વસ્તુ બરાબર છે. એટલે ભગવાનનું અનુસંધાન તરત આવી જાય, ભગવાનના મહિમાનું અનુસંધાન આવી જાય, નિરમ ધર્મનું પણ આપણે તરત અનુસંધાન આવી જાય, ભક્તિનું પણ અનુસંધાન આવી જાય, વાંચન કરીએ એ પણ આપણને યાદ રહી જાય અને એ સહેજ જ આપણને બની જાય. પછી આપણે બહુ દાખલો કરવો પડતો નથી કે જ્યારે જ્યારે ઉઠીને સંભાળીએ ત્યારે ભગવાનની મૂર્તિ યાદ આવી જાય, એની સ્મૃતિ થઈ જાય છે. એટલે સ્વામી કે નિરંતર આ વસ્તુ કરવાની છે, નિરંતર વસ્તુ જો કરીએ તો વસ્તુ આપણા જીવનમાં દ્રઢ થાય. પણ એક દિવસ આજે કરીએ અને એક વર્ષને પછી છેલ્લે દાડે કરીએ તો એ કંઈ યાદ ના થાય, એ કંઈ આપણી સ્મૃતિ ના રહે, એનાથી કંઈ થતું નથી. નિરંતર વસ્તુ આપણે જેમ કહી છે એમ નિરંતર જો થાય, નિસ્દિન સમાગમ કહીએ, નિસ્દિન સમાગમ કરવાની વાત છે, તો આપણને તાજું ને તાજું રહે, આપણને સ્મૃતિ રહે. અને એ વસ્તુ છે તો આપણે આ જીવનની અંદર આ વસ્તુનો આપણે ખ્યાલ રાખીએ કે શું કરવા આવ્યા છે અને શું થાય છે, આ વસ્તુનો ખ્યાલ રાખીએ કે આપણે આ ભગવાનની જ વાત કરવા આવ્યા છે, ભગવાનને રાજી કરવા આવ્યા છે, મોક્ષ માટે આવ્યા છે, ભગવાનને સુખ લેવા માટે આવ્યા છે. વચ્ચે આવેલું જે કામ છે કરીએ છીએ એ મુખ્ય નથી, મુખ્ય તો વસ્તુ ભગવાનને સંત છે. એટલી મનમાં જીવન દ્રઢતા રાખી અને નિરંતર એનું અનુસંધાન રહે એ રાખવાનું, સર્વને બળ મળે એ જ પ્રાર્થના.